વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે ઉદાહરણ એક એ બરાબર સી પ્લસ એલ પરની અસર જોયેલી આજે આપણે સ્વાધ્યાયની અંદર વિકલ્પો જોઈએ પેલો વિકલ્પ છે માલિક ધંધામાં મૂડી લાવે ત્યારે એના ઓપ્શન આપેલા છે અ મૂડી વધે દેવું વધે બ મૂડી વધે મિલકત વધે ક એક દેવું વધે અન્ય દેવું ઘટે અને ડ એક મિલકત વધે અન્ય મિલકત ઘટે માલિક ધંધામાં મૂડી લાવે મૂડી એટલે કે કશું કોઈ સ્પષ્ટતા નથી કરેલી એટલે જો માલિક રોકડ લાવે તો આમ નોંધ એવી થાય રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા રોકડ એ આપણી મિલકત છે અને બીજું મૂડી મૂડીની જમા બાકી એટલે મૂડી વધશે તો એના માટેનો સાચો વિકલ્પ છે મૂડી વધે અને મિલકત વધે બીજો વિકલ્પ છે માલની ઉધાર ખરીદી થાય ત્યારે માલની ઉધાર ખરીદી કરીએ તો આમ નોંધ એવી થાય ખરીદ ખાતે ઉધાર તે લેણદાર ખાતે જમા શાક પર માલની ખરીદી કરશું એટલે આપણું દેવું વધશે લેણદારોમાં વધારો થશે પણ સાથે ખરીદી કરીશું એટલે માલ આવશે માલ ચાલુ મિલકત છે તો આપણે વિકલ્પ જોતા જઈએ અ આપેલો છે મિલકત વધે દેવું વધે બ આપેલું છે મિલકત ઘટે દેવું ઘટે ક આપેલો છે મિલકત વધે દેવું ઘટે ડ આપેલું છે મિલકત ઘટે દેવું વધે તો આની અંદર એક તો મિલકતમાં વધારો થાય છે બીજું દેવામાં વધારો થાય તો પહેલો વિકલ્પ અ સાચો છે મિલકત મિલકત વધે અને દેવું વધશે ત્યાર પછીનો વિકલ્પ છે ત્રીજો વિકલ્પ મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે અ આપેલું છે મિલકત વધે દેવું વધે બ આપેલું છે મિલકત ઘટે મૂડી ઘટે ક આપેલું છે મિલકત વધે મૂડી વધે દ આપેલું છે મિલકત ઘટે દેવું ઘટે હવે આપણે એની આમનો જ જોઈએ મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવાય એટલે જે તે ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જવા રોકડ જશે એટલે ઘટશે બીજું ખર્ચ થાય કે નુકસાન જાય કે ખોટ થાય મૂડીમાં ઘટાડો થાય મૂડી ઘટશે અને મિલકત ઘટશે મૂડી ઘટે અને મિલકત ઘટે તો આની અંદર આપણે જોશું તો વિકલ્પ બ મિલકત ઘટે અને મૂડી ઘટે બંનેમાં ઘટાડો થશે ત્યાર પછી ચોથો વિકલ્પ મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે એના ઓપ્શન આપેલા છે અ મિલકત વધે દેવું વધે બ મિલકત વધે દેવું ઘટે ક મિલકત વધે મૂડી વધે ડ મૂડી વધે દેવું વધે મહેસૂલી આવક મળે એટલે આમ નોંધ એવી થાય રોકડ ખાતે ઉધાર તે જે તે આવ ઉપજ અથવા આવક ખાતે જમા થાય રોકડ આવશે એટલે મિલકતમાં વધારો થશે બીજું ઉપજ થાય નફો થાય કે ફાયદો થાય તો મૂડી વધે એટલે મિલકત વધશે અને દેવું વધશે તો ચોથો જે વિકલ્પ છે એના માટે થઈને ઓપ્શન છે પહેલું અ મિલકત વધે દેવું વધે ત્યાર પછીનો પ્રશ્ન છે વિકલ્પ પાંચમો નમૂના તરીકે માલ વેચવામાં આવે ત્યારે માલ નમૂના તરીકે વેચવામાં આવે ત્યારે અ મિલકત ઘટે દેવું ઘટે મિલકત વધે દેવું વધે ક મિલકત વધે મૂડી વધે ડ મિલકત ઘટે મૂડી ઘટે તો આમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવા માટે આપણે આમનો જોઈએ તો નમૂના તરીકે માલ વેચીએ તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમ ખરીદ ખાતું જમા કરશું સ્ટોકમાં ઘટાડો થશે મિલકતમાં ઘટાડો થશે મિલકતમાં ઘટાડો થશે અને બીજું જાહેરાત ખર્ચ છે ખર્ચ થાય તો મૂડી ઘટે તો આની અંદર યોગ્ય વિકલ્પ આવશે ડ મિલકતે ઘટે છે અને મૂડી પણ ઘટે છે એટલે પાંચ માટે નમૂના તરીકે માલ વેચવામાં આવે ત્યારે મિલકત ઘટે અને મૂડી ઘટે ડ છે એ યોગ્ય વિકલ્પ કહેવાશે વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર બે જેમ ઉદાહરણ એક કર્યું હતું એવી જ રીતે તમારી નોટબુકની અંદર હોમવર્કમાં કરવાનું છે આમ નોંધ લખી અને સમીકરણ ઉપર હિસાબી અસર સમજાવવાની છે એટલે પ્રશ્ન નંબર એક હમણાં જ આપણે ચર્ચા કરી નાખીએ એ પણ તમારી નોટબુકમાં લખી લેવાનું અને પ્રશ્ન નંબર બે સ્વાત્ય એ પણ તમારી નોટબુકમાં હોમવર્કમાં લખી નાખવાનો છે